तो बाबरा पासना चमाड़ी खाते 70 लाख ना खर्चे निर्मित प्राथमिक आरोग्य केंद्र नु धारासभ्य ठुम्मर ना वरद हस्ते लोकार्पण करवामां जेमां जिला आरोग्य समिति चेरमेन सहित ना स्थानिक आगेवानो अने मोटी संख्या में ग्रामजनो उपस्थित रहा था। અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ચમારડી ગામે રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા રૂપિયા 70 લાખના ખર્ચે અદ્યતન સુવિધા ધરાવતું પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ સ્થાનિક ધારાસભ્ય વીરજીભાઈ ઠુમ્મર દ્વારા કરવામાં આવ્યું। આ તકે જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિ ચેરમેન પ્રદીપભાઈ કોટડિયા, બાબરા નગરપાલિકાના પ્રમુખ વનરાજભાઈ વાડા, તાલુકા પંચાયતના પ્રમુખ ધીરુભાઈ વહાણી, ઉપપ્રમુખ કિશોરભાઈ દેથળિયા, તાલુકા પંચાયતના સભ્ય કુલદીપભાઈ બસિયા, જસમતભાઈ ચોવટિયા, બાબુભાઈ કારેટિયા, અરવિંદભાઈ મેમકિયા, જગદીશભાઈ વિરોજા સહિતના આસપાસના ગામના સરપંચો, ગ્રામજનો અને આરોગ્ય વિભાગના અધિકારીઓ અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે આરોગ્ય વિભાગના અધિકારીઓ રાજુભાઈ, નિલેશભાઈ સહિતના સ્ટાફ દ્વારા ધારાસભ્ય તેમજ આરોગ્ય સમિતિ ચેરમેનનું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું। ચમારડી ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના લોકાર્પણ પ્રસંગે ધારાસભ્ય વીરજીભાઈ ઠુમ્મર દ્વારા જણાવ્યું હતું કે આસપાસના 13 ગામડાઓના લોકોને તબીબી સારવાર ઝડપી અને સરળતાથી નિઃશુલ્ક મળી રહે તે હેતુ સાથે 2 વર્ષ પહેલાં રાજ્ય સરકાર પાસેથી મંજૂર કરાવી તાત્કાલિક અસરથી શિલાન્યાસ કરી કામ શરૂ કરાવ્યું હતું અને આજે લોકાર્પણ કરવાનો અવસર મળતા આનંદ વ્યક્ત કર્યો હતો। જ્યારે આરોગ્ય સમિતિ ચેરમેન દ્વારા લોકોને પૂરતી આરોગ્યલક્ષી સારવાર, તેની ખાસ કાળજી લેવા આરોગ્ય વિભાગના અધિકારી અને સ્ટાફને અનુરોધ કરવામાં આવ્યો। બાબરા તાલુકાના ચમારડી ખાતે રૂપિયા 70 લાખના ખર્ચે અદ્યતન સુવિધાઓ ધરાવતું પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં 2 મેડિકલ ઓફિસર, 1 લેબ ટેકનિશિયન, 1 ફાર્માસિસ્ટ, મેલ અને ફિમેલ હેલ્થ વર્કર મળી કુલ 18નો તબીબી સ્ટાફ છે। 5 બેડ ધરાવતું આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કુલ 13 ગામના લોકો વિનામૂલ્યે સારવાર મેળવશે। પંકજ ઇન્દ્રોણિયા સાથે અશોક મણવર, NH ગુજરાત ન્યૂઝ, અમરેલી।